રાહુલભાઈ, આ બજેટ કેવું છે? આમ ઓવરઓલ બજેટ ઉપર નજર કરો તો કેવું બજેટ છે? એકચ્યુઅલી આ સારું અને ખરાબ એ રિલેટિવ ટર્મ છે. એનું કારણ છે કે ગવર્મેન્ટની જે પોલિસી છે એને અનુરૂપ બનાવવાનો અમણે પ્રયત્ન કર્યો છે, પણ એની સાથે સાથે જ અમુક પ્રોવિઝન્સ એવા છે કે જે મિડલ ક્લાસને ફેવરેબલ નહીં હોય. દાખલા તરીકે આપણે કેપિટલ ગેઇન ટેક્સની અંદર ઇન્ડેક્સેશનની જે વાત આવી છે, ઓફકોર્સ એ વર્ક બહુ નાનો હશે, વેચવાવાળો વર્ક નાનો હશે, પરંતુ જરૂર કેપિટલ ગેઇન ટેક્સની અંદર મિડલ ક્લાસ જે હાઉસનું ડીલિંગ કરવાનું છે એમને જરૂર પ્રોબ્લેમ થશે અને એ ખંચાશે. હું આશા રાખું છું કે જરૂર, એટલું જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ પણ એ માટે વિનંતી કરી છે કે આ જીએસટી જે છે, જીએસટી એ તમારે એના ઉપર ફરીથી રિકન્સિડરેશન કરવું જોઈએ અને એને માટે જે થોડા પ્રોવિઝન્સ છે એમાં એ લોકોએ ફેરફાર કરવાની આવશ્યકતા છે. બાકી અધરવાઇઝ પ્રયત્નો બહુ સારો છે અને એમની જે લાઈન ઉપર જાય છે એ રીતે જ કરે છે. પરંતુ સ્વાભાવિક છે કે પ્રતિપક્ષ તો હંમેશા બજેટનો વિરોધ કરશે જ. બજેટ શરૂ થાય એ પહેલાં જ એવો નક્કી કરીને બેઠા હોય છે કે શું રિએક્શન આપવાનું હોય છે કોઈ પણ પ્રતિપક્ષ માટે છે. પણ તેમ છતાં પણ ઓવરઓલ જો આપણે જોઈએ તો ઇન્ડિયન ઇકોનોમીને કન્સિડર કરીને ફ્યુચર માટે આ બજેટ ઘણું સારું છે. ગ્લોબલ લેવલ ઉપર પણ એની સારી એવી અસર થશે, એની ઇમ્પેક્ટ પડશે. એની અંદર ઓફકોર્સ ઘણા ઘણા બધા ફેક્ટર્સો કામ કરશે. ગવર્મેન્ટ પોતે કામ કરી શકે કે કેમ, દાખલા તરીકે અત્યારે આપણે સંસદની જે હાલત જોઈએ છીએ તો એની અંદર જે પોઝિટિવ એપ્રોચ, જે પોઝિટિવ વાઇબ્સ હોવા જોઈએ એ અનફોર્ચ્યુનેટલી નથી. ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ આ બધો જુસ્સો વિરોધ પક્ષનો પણ ઓછો થઈ જશે ધીમે ધીમે, અને દે વિલ કમ ઇન લાઈન. અને એમને જે બિલો પાસ કરવાના છે એ બિલો તો લોકસભામાં તો પાસ થઈ જ જશે, રાજ્યસભામાં થોડી સીટો એમની ઓછી છે, ધેટ ઓલ્સો દે વિલ કોમ્પેન્સેટ, દે વિલ મેનેજ ફોર ઇટ. જે જીવન જરૂરી બાળકો જોડે જોડાયેલી છે, ભૂખમરા જોડે જોડાયેલી છે, એવી જે વસ્તુઓ છે કે આપણે લોટ, ચોખા, દૂધ, દહીં આ બધા પર જીએસટી હટાવી દેવો જોઈએ એવી લોકોની લાગણી હતી, એ નથી હટ્યો તો શું કહેશો? બિલકુલ સાચી વાત છે તમારી, પરંતુ એબ્સોલ્યુટલી એને હટાવી દેવાનું તો શક્ય નથી. કે તેનું કારણ છે કે બીજા બધા ઘણા બધા ટેક્સો છે એને ક્લબ કરીને જીએસટી બનાવવામાં આવ્યો છે. એટલે જીએસટી ટોટલી હટે એવું તો નહીં, ઓફકોર્સ એના પર્સન્ટેજ ઘટશે, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, અને ઘટાડવા પણ જોઈએ. જીવન જરૂરિયાતની વસ્તુઓ બહુ મોંઘી થઈ છે એ હકીકત છે, પરંતુ આપણે એ પણ વિચારવું જોઈશે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ, દાખલા તરીકે ખેડૂતોનો જે માલ આવતો હોય તે એક તરફ આપણે ખેડૂતોને એમએસસી આપવાની વાત કરીએ છીએ, ના હું એ પર જ આવું છું કે એક તરફ એને આપણે વધારે પેમેન્ટ આપવું જોઈએ એવું આપણે અપેક્ષા રાખીએ, બીજી તરફ આપણે વર્કર્સને વધારે પેમેન્ટ મળવું જોઈએ, એમ્પ્લોઈઝને વધારે પેમેન્ટ મળવું જોઈએ એવી આપણે અપેક્ષા રાખીએ, તો સરકાર પાસે પૈસા આવશે ક્યાંથી? એટલે એમણે ઇન્કમ જનરેટ તો કરવી જ પડશે ઓફકોર્સ. અને બીજી એક બાબત બી છે કે આપણે જે કેપિટાલિસ્ટો માટે કહીએ છીએ, પણ એમને તમે કેટલો બર્ડન કરશો, ક્યાં સુધી બર્ડન કરશો? અને આજે ઇન્ડસ્ટ્રીઝ છે તો ભારત છે, હકીકત એ છે. એટલે એને તો ગ્રોથ કરાવવો જ પડશે, પણ બેલેન્સ કરવાનું એ જે ટ્રાઈંગ ધેર બેસ્ટ છેલ્લા 10-11 વર્ષથી પ્રયત્ન થઈ રહ્યો છે અને ઓફકોર્સ ભવિષ્યમાં પણ થશે, પરંતુ મિડલ ક્લાસને નજરમાં રાખીને કરવાની જરૂર છે. જેનું કારણ છે કે લોઅર જે ક્લાસ છે એમને મદદ મળે છે, હાયર ક્લાસવાળાને બહુ કોઈ પ્રોબ્લેમ હોતો નથી. ખરેખર જે પીસાવાનું થાય છે મિડલ ક્લાસે પીસાવાનું થાય છે. એટલે એમને એંગલમાં રાખીને જો ગવર્મેન્ટ કંઈ કરશે તો ડેફિનેટલી, અધરવાઇઝ તો બધું ચાલ્યા કરે છે, પીપલ આર હેપી, ધે આર એન્જોયિંગ ધેર લાઈફ. નિર્મલા સીતારમણ પર જે ભરોસો ભાજપની સરકાર મૂકી રહી છે, આ 3 ટર્મ પછી જોઈ રહ્યા છીએ જે હદે મોંઘવારી વધી છે, અનએમ્પ્લોયમેન્ટ છે, જે જે પ્રાથમિક સુવિધાઓમાં જે લોકોને એક વસ્તુ સમજો, એક માણસની ખરીદ શક્તિ ઘટી ગઈ છે. દુકાનોમાં તમને ખરીદનારાઓની ભીડ પહેલાં જેવી જોવા નથી મળતી. આપણા હિંમતનગરની વાત કરીએ, સેલ મૂકે છે, સેલમાં કોઈ ખરીદનાર નથી હોતું, બરાબર? આ સ્થિતિએ પહોંચ્યું છે. હજુ નિર્મલા સીતારામન સફળ થશે એમ? નિર્મલા સીતારામનની જો આપણે વાત કરીએ તો હકીકતમાં કોઈ પણ ફાઇનાન્સ મિનિસ્ટર જે હોય એ ગવર્મેન્ટનો રિપ્રેઝેન્ટેટિવ હોય છે, એનું ઇન્ડિવિજ્યુઅલ ખાસ કશું હોતું નથી. એણે માત્ર એમની જે પોલિસી હોય તે રિપ્રેઝન્ટ કરવાની હોય છે, પછી કોઈ પણ ગવર્મેન્ટ હોય. એટલે આપણે સીતારામનને બ્લેમ કરતા આપણે એવું કહેવું વધારે યોગ્ય છે કે ઇન્ડિયન ફાઇનાન્સ મિનિસ્ટર. અને એની એનું એનું ગમે એટલું એ કરવા ધારે,
છતાં પણ ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ મુજબ જ બજેટ બનતા હોય છે, એમની જે ફ્યુચરનું જે પ્લાનિંગ હોય એ પ્રમાણે જ બનતા હોય છે. અને ઓફકોર્સ ફાઇનાન્સ મિનિસ્ટર જો હોશિયાર હોય, વધારે પડતા હોશિયાર હોય, અથવા તો ઇકોનોમિસ્ટ હોય, એવું જરૂરી નથી કે ઇકોનોમિસ્ટ હોય એટલે સક્સેસ ફાઇનાન્શિયલ મિનિસ્ટર બને. દાખલા તરીકે આપણે ભૂતકાળમાં જોયું છે સુપર ઇન્ટેલિજન્ટ ઇકોનોમિસ્ટ હતા તે પણ ગવર્મેન્ટની હિસાબે ચાલીને સક્સેસ નહોતા જઈ શક્યા. ઓફકોર્સ એના ડ્રાસ્ટિક શેપ એવા જરૂર હતા, પરંતુ એની અંદર એનું ઇન્ટેન્શન છે એ બહુ અગત્યની વસ્તુ જાય છે ગવર્મેન્ટ માટે, કે વોટ ધ ઇન્ટેન્ટ ટુ ડુ. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવે કહ્યું કે 10 રૂપિયા માણસ કમાય 7 રૂપિયા સરકાર પાછા લઈ લે છે. સેસથી, ઇન્કમ ટેક્સથી, જીએસટીથી કોઈ બી રીતે 7 રૂપિયા પાછા લઈ લે છે. શું કહે છે? 3 રૂપિયા બચે છે પોકેટમાં. હા, બિલકુલ તમારી વાત સાચી છે. એ પોતે બી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એટલે એમણે સ્ટડી કર્યો જ હશે, એમાં કોઈ ચેલેન્જ કરવાનો સવાલ હોતો નથી. પરંતુ જો આપણે કદાચ ઇન્વેસ્ટિગેશન કરીએ તો આ કદાચ આંકડો બદલાઈ પણ શકે. નીતિન ગડકરી પણ માને છે કે બદલવા જોઈએ આંકડા. ડેફિનેટલી, મેં પહેલાં તમને એ જ કહ્યું કે નીતિન ગડકરીએ પણ સજેશન કર્યું છે. અને એક બીજી બાબત હું એ કહું છું, ના, નીતિન ગડકરીને નહીં બદલે, એ લોકો નીતિન ગડકરીનું સજેશન છે એને ફોલો કરવાનો પ્રયાસ કરશે અને થોડું ડાયલ્યુટ કરશે. શક્ય છે કે કદાચ ગવર્મેન્ટ તરફથી પણ આ રીતનું સજેશન આવ્યું હોય.